अकवाड़ा खाते आवेली ट्रस्ट संचालित हॉस्पिटल में भ्रूण हत्यानो पर्दाफाश गांधीनगर अने भावनगर ने आरोग्य टीमे करता तबीबी जगत में चकचार फैलाई छे। દેશના આરોગ્ય વિભાગ દ્વારા સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા ગર્ભવતી મહિલાઓનો ભ્રૂણ પરીક્ષણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તાજેતરમાં જ વડાપ્રધાન પદે બિરાજમાન થયેલા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમની નવી સરકારના મુખ્ય એજન્ડામાં બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમનો અમલ કરવાની જાહેરાત કરી છે। ત્યારે ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં તબીબો પોતાના સ્વાર્થ ખાતર ગેરકાયદેસર રીતે ભ્રૂણ તપાસી રહ્યા છે અને સ્ત્રી ભ્રૂણ હત્યાને અંજામ આપી રહ્યા છે। ગાંધીનગરની આરોગ્ય ટીમને બાતમી મળી હતી કે ભાવનગરના અકવાડામાં આવેલી એક ટ્રસ્ટની જનરલ હોસ્પિટલમાં ગેરકાયદેસર રીતે સ્ત્રી ભ્રૂણની તપાસ કરવામાં આવે છે। ગાંધીનગરની આરોગ્ય વિભાગની ટીમે ભાવનગરના આરોગ્ય વિભાગની મદદથી એક ડમી સગર્ભાને ભ્રૂણ પરીક્ષણ માટે અકવાડા સ્થિત જનરલ હોસ્પિટલમાં અદ્રશ્ય પાવડરવાળી 7000ની ચલણી નોટો લઈ મોકલી હતી। અકવાડા સ્થિત હોસ્પિટલમાં મહિલાએ ગર્ભ પરીક્ષણની વાત કરતા હોસ્પિટલના સત્તાવાળાઓએ મહિલાનું ગર્ભ પરીક્ષણ કરવાનું નક્કી કરી તે માટે રૂપિયા 7000 નક્કી કર્યા હતા। તે મહિલાએ ચૂકવી આપ્યા હતા। ટ્રસ્ટની જનરલ હોસ્પિટલમાં ડોક્ટર ડીબી મિયાણી મહિલાનું સોનોગ્રાફી મશીન વડે ગર્ભ પરીક્ષણ કરતા હતા ત્યારે ગાંધીનગર અને ભાવનગરની આરોગ્ય વિભાગની ટીમે દરોડો પાડી ડોક્ટર મિયાણીને ગર્ભ પરીક્ષણ કરતા રંગે હાથ ઝડપી લીધા હતા। ઇન્વેસ્ટિગેશન માટે અમે અહીં આવ્યા છીએ। અત્યારે તપાસ ચાલુ છે, જે બે માંથી જેના બંને અપ તૈયાર છે। ભાવનગર તાલુકાની જે અકવાડાની અંદર સીતારામ જે હોસ્પિટલ છે એમાં બાળકો સેક્સ ડિટર્મિનેશન થાય છે એવી રજૂઆતો મળેલી, એ અંતર્ગત અમે આજે આકસ્મિક એક ડિકોય એટલે કે એક બનાવટી દર્દી મોકલી અને તપાસ કરતા આજે અમને જાણવા મળ્યું છે અહીંયા કે ડૉક્ટરે 7000 રૂપિયા લીધા છે એમના મેસેન્જર મારફતે અને સેક્સ ડિટર્મિનેશન કર્યું છે। એ અંતર્ગત અમે આજે વિશેષ તપાસ ચાલુ છે, બધી સીઝર અને સીલની કાર્યવાહી ચાલુ છે। અમારા સપોર્ટ માટે અમે સ્ટેટ કક્ષાએથી ડૉક્ટર વૈદ સાહેબ છે, ડૉક્ટર દવે સાહેબનો પણ સપોર્ટ માંગ્યો હતો અને આજે જે ઓપરેશન છે સ્ટિંગ ઓપરેશન એમાં અમે સફળ થયા છીએ। એટલે ખાસ કરીને અત્યારે તો સોનોગ્રાફી મશીન એની સાથેના પ્રોબ એ સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે। કહેવાય છે કે અહીંયા ઘણા સમયથી આ પ્રવૃત્તિ ચાલશે કે દરેક દર્દી પાસેથી 2100 રૂપિયા લઈને પણ આ ભૂતકાળમાં થયેલું છે, બહુ મોડે મોડે તંત્ર જાગ્યું છે એવું કહી શકાય? નહીં, તંત્ર મોડે મોડે જાગ્યું એવું તો કહી શકાય નહીં। રજૂઆતો મળી હતી અને અમે એક બે વખત સ્ટિંગ કર્યા પણ અમે એમાં નિષ્ફળ ગયા હતા,
અને આજના સ્ટિંગમાં અમે સફળ થયા. આમાં કોણ કોણ હાલ સંડોવણી કોની કોની છે? હાલ ખાસ કરીને ડૉક્ટર મૈયાણી છે અને એક ભારતીબેન, એક મીડિયેટર ભારતીબેન છે, એ ઇન્વોલ્વ છે. એવું પ્રાથમિક ઓપન કેસ ચાલુ છે એમના વિરુદ્ધ, પ્રાથમિકમાં પ્રાથમિક ધ્યાને આવ્યું છે. તો બા ડૉક્ટરની સામે શું કરે હોય છે હવે? હવે આમાં PCPNDT એક્ટ તહત ડાક્ટર વિરુદ્ધ કાર્યવાહી, આપણે ઇવિડન્સ જે ભેગા કરી રહ્યા છીએ અત્યારે, રેકોર્ડની તપાસની છે, ફોર્મ એફની તપાસની છે, રજિસ્ટર વગેરે જે 2 વર્ષના આપણે રેકોર્ડ તપાસ કરીએ છીએ, એન્ડ સ્ટેટમેન્ટ લેવામાં આવી રહ્યા છે. એન્ડ PCPNDT એક્ટ તહત માનનીય ન્યાયાલયમાં આપણા પાસે જેટલા બી ઇવિડન્સ એ રજૂ કરવામાં આવશે. પર હાલ અમે મશીન સીલ કરીએ છીએ, ભવિષ્યમાં ટૂંક સમયમાં રજિસ્ટ્રેશન પણ, કાર્યવાહી કર્યા પછી રજિસ્ટ્રેશન પણ સસ્પેન્ડ યા કેન્સલ કરવામાં આવશે. આ માનનીય ન્યાયાલય શ્રીના આદેશ અનુસાર આગળની કાર્યવાહી થઈ શકે. ભાવનગરના તબીબી આલમમાં ચકચાર ફેલાઈ જવા પામી છે.